નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. નમસ્તે. આજે ગાંધીનગરનો 60મો સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગાંધીનગરની જનતાને આ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણું ગાંધીનગર એટલે હરિયાળું ગાંધીનગર, ગ્રીન ગાંધીનગર. આપણા ગાંધીનગરને જે ગ્રીન સિટીનું બિરુદ મળ્યું હતું એની સાથે સાથે આજે 60મા જન્મદિવસે આપણું ગાંધીનગર એક સ્માર્ટ સિટી તરફ પણ ચાલી નીકળ્યું છે. અત્યારે ગાંધીનગરના વિકાસમાં જોઈએ તો ગાંધીનગર પહેલાં એક જંગલ વગડો હતો, પણ આજે ગાંધીનગરની ઓળખાણ અક્ષરધામથી માંડીને સચિવાલય હોય, વિધાનસભા હોય કે એનું રેલવે સ્ટેશન હોય, મહાત્મા મંદિર હોય, ગિફ્ટ સિટી હોય કે આજે મેટ્રો સુધી પણ ગાંધીનગરની સ્માર્ટ સિટીની ઓળખાણ બની રહ્યું છે. આજે ગાંધીનગર હરિયાળાની સાથે સાથે ખૂબ સુંદર આજે મારું ગાંધીનગર બની રહ્યું છે. ત્યારે ગાંધીનગરની અંદર એક મેગા સિટીની અંદર જે સવલતો જોઈએ એ બધી જ આજે ગાંધીનગરમાં ઉપલબ્ધ થઈ રહી છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. મહાત્મા ગાંધીજીના નામ ઉપરથી આ ગાંધીનગરને નામ આપવામાં આવ્યું હતું. એના માટે હું ગાંધીનગરના નામ ઉપરથી ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે આજે આ ગાંધીનગર જેને આઝાદી, દેશને આઝાદી અપાવી એવા મહાત્મા ગાંધીના નામ ઉપરથી મારા ગાંધીનગરનું નામ છે, ત્યારે આ ગાંધીનગરની જનતાને ગાંધીનગરના સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપી શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ. નમસ્કાર, હું છાયા ત્રિવેદી, એડવોકેટ, નોટરી, કોર્પોરેટર, વોર્ડ નંબર 8, ગાંધીનગર મહાનગરપાલિકા. ગાંધીનગરના સ્થાપના દિન નિમિત્તે આપ સૌ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પેડ માં કે નામના સૂત્ર હેઠળ આપણે સૌ ભેગા મળી ગાંધીનગર શહેરને હરિયાળું ગાંધીનગર બનાવીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં વૃક્ષો વાવીએ અને ગાંધીનગરના પર્યાવરણને આપણે જાગૃત રાખીએ એવી આપ સૌને નમ્ર વિનંતી. મેં મીનાક્ષી જયસિંઘાની, પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર. આજ ગાંધીનગર શહેર કા સ્થાપના દિવસ હૈ ઓર મેં આપ સભી ગાંધીનગર વાસીઓ કો હાર્દિક શુભકામનાએં દેતી હું, જન્મ દિવસ કી બધાઈ દેતી હું. ગાંધીનગર શહેર શાંત, સ્વચ્છ, સુંદર શહેર હૈ ઓર હમ ગાંધીનગર વાસી સૌભાગ્યશાલી હૈ ઓર અબ હમારા ફર્જ હૈ આગે ભી હમ ગાંધીનગર કો ઇસી તરહ ગ્રીન સિટી, ગ્રીન ગાંધીનગર બનાએ રખે. ધન્યવાદ. નમસ્કાર, હું ડૉક્ટર વિપુલ ઠક્કર, ગાંધીનગર સેક્ટર 3 ખાતે પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 27 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને 37 વર્ષથી ગાંધીનગરમાં રહું છું. આજે ગાંધીનગરના જન્મદિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને હેપ્પી બર્થડે ટુ ગાંધીનગર કહું છું. મારી 37 વર્ષની ગાંધીનગરના પ્રવાસમાં ખૂબ જ મેં મેડિકલ ક્ષેત્રે, એજ્યુકેશન ક્ષેત્રે અને વ્યવસાયિક ક્ષેત્રે વિકાસ થયો જોયો છે. છતાં પણ મારી ગાંધીનગરના દરેક નાગરિકને પ્રાર્થના છે કે આપણું ગાંધીનગર ફરીથી ગ્રીન ગાંધીનગર બને તેવું બધા જ આપણે સાથે રહીને પ્રયત્ન કરીએ. નમસ્કાર, વન્સ અગેન હેપ્પી બર્થડે ટુ ગાંધીનગર. નમસ્કાર, હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, એડવોકેટ, નોટરી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ગાંધીનગર જિલ્લા દ્વારા આ ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્તે સૌ નગરજનોને એક હરિયાળા ગાંધીનગર બનાવવા માટે એક શુભેચ્છા પાઠવીએ છીએ. માનનીય વડાપ્રધાનજી નરેન્દ્ર મોદી સાહેબના એક પેડ માં કે નામના અભિયાનને આપણે સાર્થક કરીએ અને ગાંધીનગરને પુનઃ ફરીથી હરિયાળું નગર વિકસિત શહેર છે અને ડેવલપિંગ શહેર જે થયું છે એમાં આપણે શિસ્ત જાળવીએ, સલામતી જાળવીએ અને સૌ શાંતિથી વસવાટ કરીએ અને આ જે ગ્રીનરી છે એ આપણા ભવિષ્યની પેઢી માટે આપણે મૂકીને જઈએ એવા એક પ્રયત્ન રૂપે દરેક સ્થાપના દિવસે પોતાના ઘરે એક ચાળવા આવે એવી મારી નમ્ર અપીલ છે. સૌને ગાંધીનગરના સ્થાપના દિવસની પુનઃ શુભેચ્છા, સૌ અભિનંદન. જય મહાદેવ. નમસ્કાર, હું નટુભાઈ લાડાણી, ગાંધીનગરના સ્થાપના દિન દિવસે ગાંધીનગર નગરના તમામ નગરવાસીઓને શુભકામનાઓ આપું છું. ગાંધીનગર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ વિકાસ અને વિકસિત થયેલું છે. ગાંધીનગરના સમયમાં ગાંધીનગર નગરવાસીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી મારી શુભકામનાઓ. નમસ્તે, હું રાઘવજી માધડ, હાલ ગાંધીનગર. આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિન નિમિત્તે હું ગાંધીનગરના સર્વવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. મેં પણ ગાંધીનગરનોમાં વસવાટ કર્યો, 27 વર્ષ પૂર્વે ગામડું છોડીને અહીં આવ્યો, તો ગાંધીનગરમાં રહેવું એને હું મારા જીવનનો એક લાહવો સમજું છું, સદભાગ્ય સમજું છું.
એટલે ફરી ફરી આ તકે ગાંધીનગરને શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર, હું વાઘબીન ભુજ ગાંધીનગરમાં 1971 નિવાસ કરીએ છીએ, એટલે કોલેજ લાઈફથી અત્યાર સુધીની યાત્રા કરીને છે. સંગીતના એક ખાસ સ્પેશિયલ ખાતર શિવલિંગ સંસ્થા મારફતે ગાંધીનગર સંગીતમય રહે, સુરીલું રહે એ માટે 53 વર્ષથી પ્રયાસ કરીએ છીએ અને એમાં આ સૌનો સૌ સહકાર મળતો રહે એવું ઈચ્છીએ છીએ. ગાંધીનગર મોડર્ન સિટી છે એટલે દુનિયાના બીજા મોડેલ સિટી જેવું એક શ્રેષ્ઠ મોડેલ ટાઉનશીપ બને, શહેર બને એ માટે સૌને શુભેચ્છા. અને સૌ એમાં જોડાય તો ગ્રીન ગાંધીનગર કરીએ અને સુરીલું ગાંધીનગર કરીએ એવી સૌને આ જન્મદિને શુભેચ્છા. નમસ્કાર. નમસ્કાર મિત્રો, 1960ની અંદર ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે ગુજરાતના પાટનગર તરીકે નવું ગાંધીનગર વિકસાવવાની જરૂરિયાત ઊભી થયેલી. શરૂઆતના તબક્કામાં ગુજરાત રાજ્યનો વહીવટ અમદાવાદથી થતો હતો, પરંતુ 2 ઓગસ્ટ 1965ના દિવસે અમદાવાદથી 20 કિલોમીટર દૂર ગાંધીનગર શહેર વસાવવા માટેની પ્રથમ ઈંટ આજરોજ અહીંયા મુકાઈ હતી. ત્યારે ગાંધીનગરના સ્થાપના દિને સૌ ગાંધીનગરવાસીઓને ખૂબ શુભ શુભેચ્છાઓ. આજથી 30-35 વર્ષ પહેલાંનું ગાંધીનગર, જે ધૂળિયું ગાંધીનગર, એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં જવું એટલે બહુ જ અઘરું પડે, અને છેલ્લા 60 વર્ષની અંદર આ ગાંધીનગરે એટલો બધો વિકાસ કર્યો છે કે અમદાવાદ અને ગાંધીનગર એ બંને ટ્વિન સિટી બની ગયા છે. ગાંધીનગરની પર્યાવરણીયતા જળવાઈ રહે. નમસ્કાર મિત્રો, હું લાયન વિવેકસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને હાલમાં લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3232B3ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકે મારી સેવા પૂરી પાડું છું. ગુજરાતના હરિયાળા પાટનગર એવા ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્તે આપ સર્વે ગાંધીનગરવાસીઓને મારા તરફથી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. ગાંધીનગરે છેલ્લા ઘણા વર્ષોમાં સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર રહીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા આપણા હરિયાળા પાટનગરના જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વાલા ગાંધીનગરવાસીઓને મારી હૃદયપૂર્વક શુભેચ્છા છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. 2 ઓગસ્ટ અને 2024ના રોજ ગાંધીનગર 60મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો આનંદ અને રાજીપો છે. હું હસમુખ મેકવાન, આપ સૌ મને ટીવી ડ્રામાના નાટ્યકાર કલાકાર તરીકે ઓળખો છો. ગાંધીનગરે મને ખૂબ પ્રેમ આપ્યો છે, એક નવી ઓળખ આપી છે નાટ્ય કલાકાર તરીકેની. અને જ્યારથી હું અહીંયા રહેવા આવ્યો ત્યારથી મારે મન ગાંધીનગર એટલે કલા અને સંસ્કૃતિની નગરી. એક નવી પેઢી અત્યારે તૈયાર થઈ રહી છે, ખૂબ આનંદ થાય છે. રાજીપો વ્યક્ત કરું છું અને સૌને શુભેચ્છા પાઠવું છું કે ગાંધીનગરને એક સાંસ્કૃતિક નગર તરીકે લોકો ઓળખે છે અને ઓળખતા રહેશે. સૌને આ ગાંધીનગરના જન્મદિન નિમિત્તે અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. હેપી બર્થડે ગાંધીનગર. આઈ લવ ગાંધીનગર. આઈ લવ ધ પીપલ ઓફ ગાંધીનગર. નમસ્કાર, હું બલ્લુ સિંધા, ગાંધીનગરનો છું, આપણા જ ગાંધીનગરનો છું. આજે ગાંધીનગરના જન્મદિન દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ગાંધીનગર એટલે કલાની એક નગરી, અને જ્યાં કલાનો વારસો આટલા વર્ષોથી જળવાયો છે અને એનું જતન કરવામાં આવ્યું છે. ગાંધીનગરે મને પણ ખૂબ
પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, મને ખૂબ માન આપ્યું છે. આજે એક તબલા વાદક તરીકેની મારી પ્રતિભા ઊભી કરી છે, ખૂબ પ્રેમ આપ્યો છે. એવા ગાંધીનગરને ખાસ એના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું કે આવનારા વર્ષોની અંદર ખૂબ સારા કલાકારો ગાંધીનગર તરફથી દુનિયાને પ્રાપ્ત થાય અને ગાંધીનગરમાં વસતા લોકોનું ખૂબ ભલું થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હેપી બર્થડે ટુ ગાંધીનગર. જય હો. નમસ્કાર, હું બ્રિજરાજસિંહ ઝાલા, હાલ યુકે લંડનથી સર્વે ગાંધીનગર વાસીઓને ગાંધીનગરના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. હેપી બર્થડે ગાંધીનગર. અને જેમ વર્ષોથી આપણું ગાંધીનગર ઉત્તરોત્તર પ્રગતિ કરતું આવ્યું છે અને કરતું રહે તેવી હૃદયની ઈચ્છા વ્યક્ત કરું છું. અને આપણાને જે બિરુદ મળ્યું હતું ગ્રીન સિટી ગાંધીનગર, તે બરકરાર રહે અને આપણું ગાંધીનગર હર્યું ભર્યું અને લીલોતરી છમ રહે એવી હૃદયથી ઈચ્છા ધરાવું છું. અને ફક્ત ભારત સ્તરે જ નહીં પણ વિશ્વ સ્તરે આપણું ગાંધીનગર એક એની અલગ ઓળખ ઊભી કરે એવી હૃદયથી ઈચ્છા વ્યક્ત કરું છું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.